जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यापीठ राबर वागड़ वक्ते अखियाणी रोजी हूँ आप सर्वे विद्यार्थी मित्रों फरी एक और हार्दिक स्वागत करूँ छूँ। घणा समय पछी आपणे ऑनलाइन जे यूट्यूब विडियो माध्यम द्वारा आपणे आजे मळी रह्या छीए पहली वक्त। आम तो आपणे गूगल मीट जे छे एना द्वारा अभ्यास करीए छीए, परंतु एना केटलाक जे प्रश्नो छे जेम के अवाज नथी क्लियर आवतो, घणा बधा विद्यार्थीओ होय कदाच प्रश्न मोबाइल पर न होय અને આવા ઘણા બધા સમસ્યાઓ છે, તો એના આપણે સમસ્યાઓને સુલઝાવી શકીએ એટલા માટે એના એક ભાગરૂપે યુટ્યુબના માધ્યમથી આજે આપણે અભ્યાસ કરીશું સમાજશાસ્ત્રનો। કદાચ તમે ગૂગલ મીટની અંદર જોડાઈ ન શક્યા હો, અથવા જેમાં આપણે ફિક્સ ટાઈમ નક્કી કરેલો છે, તો એ ટાઈમ ટુ ટાઈમ ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ એનાથી વાકેફ રહી જતા હોય, તો એના ઓપ્શન રૂપે આપણે યુટ્યુબનો વિડીયો તમે તમારા સમયે આરામથી જોઈ શકો। તો એના માટે આજે આપણે જે સમાજશાસ્ત્રનો છે, આમ તો પહેલો પાઠ છે ગૂગલ મીટની અંદર ભણશો જ, અને આ ડબલ વખત થશે એટલે કાંઈ વાંધો નહીં, કદાચ ડબલ વખત ભણી ઓછું થાય એના કરતાં ડબલ થાય વધારે સારું રહેશે। એટલા આજે આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા જે પ્રથમ પાઠ છે આપણો સમાજશાસ્ત્રની અંદર, તો એના વિશે ચર્ચા કરીશું। આમ આપણે ધોરણ 11ની અંદર સમાજશાસ્ત્ર વિશેનો જે બેઝિક અથવા જે પ્રારંભિક પરિચય છે એ મેળવેલો છે, એટલા માટે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો હવે આપણા માટે થોડો સરળ રહેશે એમ। જે આખું વર્ષ એક વર્ષ સુધી આપણે જે વિષયનો અભ્યાસ કરેલો હોય તો એ થોડો હવે સરળ થતું જશે, અને જે 11મા ધોરણની અંદર વિભાવ જે ખ્યાલો છે, વિભાવનાઓ છે, વ્યાખ્યાઓ આવે એ આ વિષય તરીકે એક અલગ પહેલી વખત ભણ્યા હતા, એટલા માટે થોડુંક આપણા અઘરું લાગે, પરંતુ 12મા ધોરણની અંદર હવે બધું આપણા માટે સરળ રહેશે એમ। તો જે ભારતની અંદર ભારતનું આપણે બંધારણ સમજવું હોય અથવા ભારતના જે સમાજ વિશે ચર્ચા કરવી હોય, તો એના માટે સૌપ્રથમ તો આપણે ભારતની અંદર વસ્તી વૈવિધ્ય છે એને સમજવું જોઈએ, જે વસ્તીનું બંધારણ છે એને સમજવું જોઈએ, એ ઉપરાંત ભારતની અંદર જે અલગ અલગ સંસ્થાઓ આવેલી છે તો એ સંસ્થાઓને સમજવી જોઈએ, એકબીજા સાથે જોડાયેલી છે તો એમને પણ સમજવું ખૂબ જરૂરી બનતું હોય છે। અમે આપણે ક્લાસની અંદર તમે જોતા હશો, એક સ્કૂલની અંદર હોય, એક ગામની અંદર હોય, એક શહેરની અંદર લોકો રહેતા હોય, તો એક જ સમૂહની અંદર પણ ઘણા બધા લોકોની અંદર આપણને વિવિધતા જોવા મળે છે, વૈવિધ્ય જોવા મળે છે, જેમ કે અલગ અલગ ધર્મના, અલગ અલગ જ્ઞાતિના, એમ અલગ અલગ જે વિવિધતાપણું છે એને આપણે વૈવિધ્ય તરીકે ઓળખીએ છીએ। તો પહેલાં આપણે વસ્તીનો અર્થ સમજીએ, કારણ કે ભારતીય સમાજને સમજવું હોય, ભારતના સમાજને સમજવું હોય તો વસ્તીનો ખ્યાલ, વસ્તીનું જે બંધારણ છે એના વિશે આપણને માહિતગાર આપણે હોવા જોઈએ। એટલા માટે આજે આપણે પહેલાં જોઈએ વસ્તીનો અર્થ, તો સમાજમાં વ્યક્તિઓની સંખ્યા અથવા જનસંખ્યાને માનવ વસ્તી કહે છે। એકદમ સરળ છે, વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહે છે, એકદમ જે સમાજશાસ્ત્ર વિષય છે 12માનો આપણે, જનસંખ્યાની અથવા માનવ વસ્તી એટલે શું એમ પૂછાય, અથવા વસ્તી એટલે શું, તો એના એકદમ ટૂંકી અને એક માર્કની અંદર પૂછાઈ શકે એવી વ્યાખ્યા છે। જે માનવ સંખ્યા છે અથવા જે જનસંખ્યા છે તો એને આપણે માનવ વસ્તી તરીકે ઓળખીએ છીએ। હવે વસ્તીનું વૈવિધ્ય છે એ કઈ કઈ રીતના હોય છે, અથવા વસ્તી છે એને આપણે અલગ અલગ ભાગોની અંદર વૈવિધ્યની દ્રષ્ટિએ જો એનો અભ્યાસ કરવો હોય તો કઈ કઈ બાબતો, કયા કયા પરિબળો છે જેનો અભ્યાસ કરી અને વસ્તીનું વૈવિધ્ય છે આપણે સમજી શકીએ, તો એના માટે વય જૂથ છે। દાખલા તરીકે આપણે 1-6 વર્ષના બાળકો, 6-15 વર્ષ, 15-35, એમ અલગ અલગ વય જૂથ છે એની અંદર આપણે વિભાજન કરી દઈએ, એનો પછી એનો અભ્યાસ કરવામાં આવે, એના અંગેના તારણો છે એ મેળવવામાં આવે, વસ્તીનું વૈવિધ્ય છે તો એ આપણે એના દ્વારા સમજી શકીએ છીએ। ત્યારબાદ છે એનું લિંગ પ્રમાણ, તો આ જે બધા મુદ્દા છે એ આગળ આપણે ભણવાના જ છીએ જે ડિટેલની અંદર, પણ એને અલગ અથવા વસ્તીના વૈવિધ્યના ભાગરૂપે આપણે ભણવું હોય તો લિંગ પ્રમાણ છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ છે, એ જ રીતે ગ્રામીણ શહેરી પ્રમાણ, સાક્ષરતાનો દર, તો એ અલગ અલગ ભારતના દ્રષ્ટિએ, ગુજરાતની દ્રષ્ટિએ અથવા સમગ્ર વિશ્વની દ્રષ્ટિએ વસ્તીનો અભ્યાસ કરવો હોય તો અલગ અલગ જે આ ફેક્ટર છે એનો આપણે એના આધારે એનો અભ્યાસ સરળતાથી કરી શકીએ છીએ એમ। ધાર્મિક જૂથો છે, પછી
भाषाकीय जूथों एक ज शहर हो तो एनी अंदर अलग अलग भाषा बोलता अलग अलग बोलीओ बोलता घना बधा जूथ आपणाने जोवा मळे छे। घणी बधी वस्ती छे ए जोवा मळे छे त्यां एनुं प्रमाण केटलुं छे ए वगैरे अभ्यास छे एना द्वारा आपणे सरळताथी करी शकीए छीए। पछी विविध ज्ञाति समूहो एनो जन्म प्रमाण मृत्यु प्रमाण एक्जेक्ट जे अंक छे अथवा आंकड़ो जे छे जन्म अने मृत्युनुं प्रमाण केटलुं छे ભૂતકાળમાં કેટલું હતું અત્યારે કેટલું છે આ બધી બાબતોનો અભ્યાસ તમે અર્થશાસ્ત્રની અંદર અને સમાજશાસ્ત્રની અંદર ડિટેલથી કરવાના જ છો એટલા માટે બહુ ડિટેલમાં નહીં રહી ગયું પણ આપણે વસ્તી વૈવિધ્ય જ્યારે ભણતા હોઈએ તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતનું જે વસ્તી વૈવિધ્ય છે એ આપણને જોવા મળે છે તો આ બધા જે મેઇન મેઇન કી પોઈન્ટ છે તો એ ધ્યાનમાં રાખીને એના વિશે આપણે એને સરળતાથી સમજી શકીએ અને પરીક્ષાની અંદર પણ લખી શકીએ। હવે આપણે ધાર્મિક વૈવિધ્ય જોઈએ तो भारत देश छे ए घणी बधी विविधता थी भरेलो देश छे एमां घणी बधी विविधता जोवा मळे छे एमांनो एक छे धार्मिकतानी दृष्टि अथवा धर्मनी दृष्टिए भारतनी भारतनी अंदर घणा बधा लोको छे वसे छे अने भारत विश्वनी अंदर एक एवो देश छे ज्यां समग्र दुनियानी अंदर जेटला पण धर्म छे ए मोटा भागनी वस्ती छे ए भारतनी अंदर वसवाट करे छे। बाकी घणा बधा कंट्री छे जेनी अंदर एक ज धर्म छे એ ફરજિયાતપણે એને પાડવાનો હોતો હોય છે જ્યારે ભારતની અંદર આવી કોઈ પણ આપણને બંધન નથી અથવા આપણું જે બંધારણ છે એની અંદર પણ છૂટ આપવામાં આવેલી છે આપણે ગમે તે આપણે ઈચ્છીએ ધર્મને પાડી શકીએ છીએ અને આપણે એને અપનાવી શકીએ અને એનો પ્રચાર પ્રસાર છે એ પણ કરી શકીએ છીએ। એટલે ભારત છે એ ધાર્મિક વિવિધતાથી ભરેલો દેશ છે તો એને અલગ અલગ ભાગની અંદર અથવા અલગ અલગ જે ભાગમાં વિભાજન કરવું હોય તો એના જે ધર્મસ્થાનો છે તો અલગ અલગ ધર્મના ધર્મસ્થાનો જે જુદા જુદા હોય છે એટલે એ વૈવિધ્ય જોવા મળે છે। એના અલગ અલગ ધર્મ ગ્રંથો છે ધાર્મિક તહેવારો છે વ્રતો છે એને જે ધાર્મિક આચારસંહિતા હોય એની અંદર અલગ અલગ ગ્રંથો હોય તો એના નિયમો છે જે પાળવાના જે ધર્મની અંદર જે લોકો એના ફોલોઅર છે તો એ અલગ અલગ આચારસંહિતાઓ છે એનું પણ પાલન કરતા હોય છે અને એ પ્રમાણે એનું વર્તન છે થતું આપણને જોવા મળે છે। અહીંયા એક જે આપણને કોષ્ટક આપ્યો છે જે પરીક્ષાની દૃષ્ટિએ ટૂંકા પ્રશ્નો માટે અને આપણા નોલેજ માટે પણ ખૂબ જ જરૂરી છે તો જે ધર્મ છે હિન્દુ જે ભારતની અંદર એનું પ્રમાણ છે 79.80 અને ગુજરાતની અંદર જોવા જોઈએ તો 88.57% વસ્તી છે જે હિન્દુ ધર્મ પાળતી હોય એવી વસ્તી આપણે ગુજરાત અને ભારતની અંદર જોવા મળે છે। ત્યારબાદ છે ઇસ્લામ ધર્મ 14.23% અને ગુજરાતની અંદર એનું પ્રમાણ છે 9.67%। એ જ રીતે ખ્રિસ્તી ધર્મ છે તો 2.30% અને ગુજરાતની અંદર જેનું પ્રમાણ છે 0.52%। ત્યારબાદ શીખ ધર્મ જોઈએ તો 1.72 અને ગુજરાતની અંદર 0.10% છે। એ જ રીતે બૌદ્ધ ધર્મ છે 0.70% અને ગુજરાતની અંદર એનું પ્રમાણ છે 0.05%। એ જ રીતે જૈન ધર્મ છે તો ભારતની અંદર 0.37% છે એનું પ્રમાણ જ્યારે ગુજરાતની અંદર એનું પ્રમાણ છે 0.96%। અને જે કોઈ પણ ધર્મ નથી અથવા કોઈ પણ ધર્મમાં માનતા નથી એવી વસ્તી જોઈએ તો 0.24% છે જે ગુજરાતની અંદર 0.10% છે। અને એક છેલ્લો છે અહીંયા 8મા નંબરમાં કે અન્ય ધર્મ તો એનું પ્રમાણ છે ભારતની અંદર 0.66% જ્યારે ગુજરાતની અંદર 0.03% જેટલી વસ્તી છે જે અન્ય ધર્મોમાં માનનારી વસ્તી છે। તો પરીક્ષાની દ્રષ્ટિએ જે પ્રથમ છે એ કદાચ અંક છે ઘણી વખત પૂછાતા હોય છે 79.80%। એ જ રીતે ગુજરાતની અંદર હિન્દુઓની વસ્તી છે એ કેટલી છે એ પૂછાય અને વધારે પડતું છે સૌથી ઓછું પ્રમાણ કયા ધર્મના વ્યક્તિઓનું છે એ પૂછાઈ શકે। તો આમાં આપણે જોઈએ જે ભારત અને ગુજરાત બેની અંદર જે હિન્દુ વસ્તી છે તો એ વધારે આપણને જોવા મળે એની ટકાવારીના આધારે આપણે એનો અંદાજ લગાવી શકીએ એટલા માટે એને આપણે બહુમતી સમાજ તરીકે ઓળખીએ છીએ। અને એના પછીના જે છે એના સિવાયના જે ધર્મ છે એની જે વસ્તી છે એ ઓછી છે હિન્દુઓમાં જે હિન્દુના કમ્પેરિઝનમાં તો એને આપણે લઘુમતી સમુદાય તરીકે ઓળખીએ છીએ। પરંતુ જે ભૂલ થતી હોય છે પ્રશ્નની અંદર કે સૌથી વધુ જોવા મળતું હોય લઘુમતી સમુદાયનું પ્રમાણ કોનું વધારે છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ભૂલ કરતા હોય કે હિન્દુ લખીને આવતા પણ એ બહુમતી સમુદાય છે। જો આપણને લઘુમતી સમુદાયનું પ્રમાણ પૂછવામાં આવે કે સૌથી વધારે કોનો છે તો લઘુમતીમાં સૌથી વધારે પ્રમાણ હોય તો એ
ઇસ્લામ ધર્મના જે અનુયાયીઓ છે એમની વસ્તી છે 14.23% અને ગુજરાતની અંદર 9.67%, એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા જે ભારતની અંદર હિન્દુઓનું પ્રમાણ પૂછાય અથવા બહુમતી સમુદાય પૂછે તો હિન્દુ જ આવશે ફરજિયાતપણે, અને લઘુમતી સમુદાય પૂછે અને એમાં સૌથી વધારે પ્રમાણ કોનો છે તો એ હિન્દુ સોરી ઇસ્લામ ધર્મના લોકો છે એનું પ્રમાણ આવશે. એટલા માટે જે તમને તૈયારી કરતા હોય અંક યાદ રાખવા હોય તો વધારે પડતા આલા ઉપર ધ્યાન દેવાનું, અને આ બે અંક છે અને છેલ્લું એના ઉપર વધારે આખું કોષ્ટક છે એ અત્યાર સુધી ક્યારે પૂછાડું નથી, છતાં તમને યાદ રહેતું હોય અને મહેનત કરીને યાદ રાખવું હોય તો વધારે સારું છે. બાકી શરૂઆતનો જે પ્રમાણ છે એ આપણને એનો એના વિશેનો જે ખ્યાલ છે એ હોવો જોઈએ. તો આ જે આપણે અંક અહીંયા રજૂ કર્યા છે એ વસ્તી ગણતરી જે 2011ની અંદર થઈ હતી અને એને આધારના જે અંક છે એના આધારે છે. કદાચ તમે જૂના જોશો તો એનું પ્રમાણ ફેરફાર હોઈ શકે, અથવા જે જૂની પહેલાંની જે વસ્તી ગણતરી હોય તો અંકની અંદર ફેરફાર થઈ શકે. એટલા માટે આ જે અહીંયા આંકડા રજૂ થયા છે એ તમારે 2011ને ધ્યાનમાં રાખી અને એ ધ્યાનમાં લેવાના છે. અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ. આગળનો જે પાઠ છે આપણો સ્ત્રી પુરુષનું વૈવિધ્ય, એટલે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે અથવા સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં શું વિવિધતા જોવા મળે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.